જય સ્વામિનારાયણ બાળકો ચલો તમે બધાએ મસ્ત એક્ઝામ આપીને પરીક્ષા આપી પૂરી થઈ ગઈ હવે આજથી આપણે ફરીથી ભણવાનું ચાલુ કરવાનું છે પછી મોટી એક્ઝામ આવે ને એમાં એમાં લખવા માટે બરાબર હવે જુઓ તમારી પાસે આ અંકલેખન ની પહેલો ભાગ હતો એ આપણે પૂરો કરી નાખ્યો ને હવે આ જુઓ અંકલેખનનો બીજો ભાગ છે એમાં બીજા ભાગમાં આમાં જુઓ અહીંયા પહેલું જ પેજ છે રંગ હવે રંગ કયા કયા છે હું તમને સમજાવું છું જોજો હો હવે આ કયો રંગ છે લાલ પછી અહીંયા કયો રંગ છે પીળો આને કયો કલર કહેવાય વાદળી લીલો પછી આને કયો કલર કહેવાય નારંગી પછી આ કયો કલર છે કાળો આ સફેદ પછી આ કયો કલર છે જાંબલી અને આ ગુલાબી બરાબર હવે જો અહીંયા નીચે છે ને એક આવું પિક્ચર આપ્યું છે હવે એ પિક્ચરમાં તમારે કલર પૂરવાના છે કેવી રીતે પૂરશો જો હું તમને એક વખત બતાવું કે હવે જો અહીંયા ફૂલ આપ્યું છે અને અહીંયા આવો લાલ કલર આપ્યો છે બરાબર તો હવે જ્યાં પણ આવું ફૂલ દેખાય ને આપણને ત્યાં આવો લાલ કલર આપણે પૂરી દેવાનું ધારો કે અહીંયા જો આ ફૂલ છે તો ટીચર અહીંયા આવી રીતે તમને એકવાર બતાવે છે પૂરીને કે આમાં લાલ કલર તમારે પૂરી દેવાનું બરાબર જ્યાં પણ તમને ફૂલ દેખાય ત્યાં તમારે આવો લાલ કલર પૂરી દેવાનો એટલે બધા જ ફૂલમાં લાલ કલર થઈ ગયો તમારા જ્યાં પણ તમને આવું નાનું નાનું ફૂલ દેખાય ને ત્યાં આગળ આવો લાલ કલર પૂરી દેજો બરાબર હવે જો અહીંયા લાલ કલર આવી રીતે ફૂલ છે પછી અહીંયા પણ આવું ફૂલ છે તો ત્યાં પણ આપણે કયો કલર પૂરવાનો લાલ બરાબર ફૂલ દેખાય ત્રણ હોય કે ચાર હોય બધે જેટલા ફૂલ દેખાય ત્યાં આવો લાલ કલર પૂરી દેવાનો પછી એની નીચે કયો કલર છે જોવો તો તો કયો કલર છે પીળો બરાબર જો આવી રીતે લાલ પૂરી દીધો હવે અહીંયા પણ આ ફૂલ છે પછી બીજું ક્યાંય ફૂલ દેખાતું હોય તો ત્યાં તમારે આવી રીતે લાલ કલર પૂરી દેવાનો હવે અહીંયા છે પીળો કલર બરાબર હવે પીળો કલર શેમાં પૂરવાનું છે આપણે ચકલીમાં એટલે અહીંયા તમારે ચકલીમાં એવો પીળો કલર પૂરી દેવાનો બરાબર જેટલી ચકલી છે એક ચકલી પછી અહીંયા બીજી છે બે ચકલી છે એ બંને ચકલીમાં તમારે કેવો કલર પૂરવાનો પીળો પછી અહીંયા છે બિલાડી હવે બિલાડીમાં કેવો કલર પૂરવાનો છે આપણે જાંબલી કલર તો ક્યાં છે બિલાડી જુઓ તો પિક્ચરમાં આ રહી બરાબર અહીંયા તમારે આ બિલાડીમાં કેવો કલર પૂરી દેવાનો આવો જાંબલી કલર પછી અહીંયા છે દેડકો તો દેડકામાં કેવો કલર છે લીલો તો અહીંયા આ રહ્યો દેડકો તો અહીંયા દેડકામાં તમારે આવો લીલો કલર પૂરી દેવાનો બરાબર પછી અહીંયા છે કાચબો તો કાચબામાં કયો કલર છે નારંગી તો તમારે કાચબામાં નારંગી કલર પૂરી દેવાનો જો હવે અહિયાં કાચબામાં કયો કલર પૂર્યો આપણે નારંગી હવે અહીંયા જુઓ આ શું છે આ નદી બતાવી છે ને આ નદી જેમાં માછલી ને એવું બધું છે એમાં એમાં તમારે કયો કલર પૂરી દેવાનું છે સફેદ પછી આ જો આ શું છે માછલી તો માછલીમાં કયો કલર બતાવ્યો છે અહીંયા જાંબલી કલર બરાબર અને પછી અહીંયા જો આ શું છે આ વાદળા બતાવ્યા છે બરાબર જો અહીંયા એવા વાદળા બતાયા છે નાના જેવા તો આવા વાદળામાં અહીંયા તમારે કયો કલર પૂરી દેવાનો છે ગુલાબી કલર બરાબર હવે એટલે તમે આ બધા કલર આવી રીતે પૂરી દેશો ને એટલે તમારું પિક્ચર પૂરું થઈ જશે હવે પાછળનું પેજ જો હવે જુઓ અહીંયા આપણે આકાર શીખી ગયા હતા બરાબર અહીંયા આકારો છે પાછા હવે અહીંયા જો કયો આકાર છે આ ચોરસ પછી આ કયો આકાર છે બોલો તો ત્રિકોણ પછી આ લંબચોરસ પછી આ કયો કલર આ કયો આકાર છે વર્તુળ અને આ ડાયમંડ જેવો હીરો આવે ને એના શેપ છે એનો આકાર છે બરાબર પછી આ છે અંડાકાર આકાર અને આ છે અર્ધવળતું બરાબર હવે જુઓ અહિયાં જુઓ આગળ શું છે ઉદાહરણ મુજબ ટપકા જોડી આકાર બનાવો એટલે અહિયાં તમને આવા ટપકા આપેલા છે એમાં તમારે આવી રીતે ચોરસ બનાવવાનું છે બરાબર જુઓ ટીચર બનાવે છે ને જેવા ટપકા છે એને જોડી દેવાના એટલે તમારે આવો ચોરસ આકાર બની જાય એવી રીતે આ બધા ચોરસ ચોરસ જ આકાર છે એમાં તમારે આવી રીતે ટપકા જોડી દેવાના અને આવો ચોરસ આકાર ટીચરે બનાવ્યો ને એવું બનાવી દેવાનું બરાબર હવે જો અહિયાં જો આ શું છે ત્રિકોણ તો અહીંયા બી ત્રિકોણના આવા ટપકા આપેલા છે તો એવી રીતે તમારે ટપકા જોઈન્ટ કરી દેવાના આવી રીતે એટલે તમારો કયો આકાર બની જશે ત્રિકોણ આકાર જો બની ગયો એવી રીતે અહીંયા આગળ તમારે બધાને આમાં ત્રિકોણ આકારમાં ટપકા જોડીને વળાઈ દે બનાવી દેવાનું હવે આ છે ગોળ તો અહીંયા પણ એવી રીતે બનાવી દો ગોળ જેવો ટપકા જોડો ને એવી રીતે ગોળ આકાર બની જશે બરાબર અહીંયા ઉપર પણ છે આ કયો આકાર છે લંબચોરસ તો અહીંયા લંબચોરસ આકાર બનાવી દો આ એક એક ટીચર બનાવે છે પછી આગળના તમારે બધા પૂરા કરી દેવાના બરાબર અહીંયા આગળ આ ચોરસ છે ત્રિકોણ છે લંબચોરસ અને ગોળ હવે અહીંયા જુઓ ડાયમંડ આકાર એટલે હીરો હીરો જેવો હોય ને એના જેવો આકાર આવી રીતે બની ગયો આવી રીતે આ બધા આકાર તમારે આગળ પૂરા કરી દેવાના છે જેવા ટીચર એક એક બનાવ્યું છે અંડાકાર આકાર અને આ છે અર્ધવર્તુળ બરાબર થઈ ગયું આટલું આવી રીતે તમારે આગળ આગળના બધા શેપ પૂરા કરી નાખજો હો જેવી રીતે આ ચોરસ છે પછી ત્રિકોણ છે જેવી રીતે ટીચરે ટપકા જોડીને બનાવી દીધું એ રીતે તમારે આગળનું બનાવી દેવાનું ચોરસ ત્રિકોણ લંબચોરસ ગોળ પછી ડાયમંડ શેપ અંડાકાર અને અર્ધવર્તુળ હવે જુઓ આ શું છે આ છે નીચે આપેલી આકૃતિ ઉપર જેટલા પણ આકારો છે એને ગણવાના અને અહીંયા આપણે એના નંબર આપે છે ને ત્યાં લખવાનું બરાબર હવે જુઓ અહીંયા પહેલું શું છે તો છે ગોળ શેપ ગોળ આકાર છે બરાબર હવે અહીંયા આમાં જુઓ પહેલું જે જે આ ચિત્ર તમને બનાવીને આપ્યું છે એમાં ગોળનો આકાર કેટલી વાર છે એવું તમારે ગણવાનું છે હવે ગણો તો એક પછી અહીંયા બે જ્યાં જેટલા ગોળ છે ને એટલા જ ગણવાના હવે બેટા ત્રણ ચાર અને પાંચ તો આ કેટલા થયા આમાં પાંચ બરાબર હવે અહીંયા જુઓ પહેલા ચિત્રમાં ગોળ કેટલા થયા પાંચ અહીંયા લખી દીધું તમે આવી રીતે પહેલું ચિત્ર છે એમાં પાંચ ગોળના શેપ થયા છે બરાબર હવે બીજું ચિત્ર જુઓ એમાં બીજામાં ગોળ કેટલા છે એક પછી એનું જુઓ બે એ પણ ગોળ છે ને પછી અહીંયા બીજું પૈડું છે એ પણ ગોળ છે અને આ ચોથું પૈડું એક બે ત્રણ અને ચાર તો બીજા ચિત્રમાં કેટલા ગોળ થયા તો ચાર તો અહીંયા આપણે આવી રીતે લખી દેવાનું ચાર બરાબર પછી એક બે પછી અહીંયા ઉપર પણ છે ત્રણ પછી ચાર અને અહીંયા અહીંયા છે જુઓ ગોળ દેખાય છે પાંચ બરાબર એટલે ત્રિકોણ તો હવે આમાં પહેલા ચિત્રમાં તમારે ત્રિકોણ ગોતવાના કેટલા ત્રિકોણ છે તો જુઓ અહીંયા એક ત્રિકોણ દેખાય છે તમને આવી રીતે એક પછી આ બે અને અહીંયા છે કાર જો આવી રીતે આમ ત્રિકોણ થાય છે ને આ ત્રિકોણ શેપ તો કેટલા ત્રિકોણ થયા ત્રણ બરાબર તો અહીંયા તમારે ત્રિકોણમાં પહેલા આકારમાં કેટલા ત્રિકોણ છે ત્રણ પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો ત્રણ હવે જો હવે અહીંયા બીજી આકૃતિમાં જોવાનું એક ત્રિકોણ પછી બીજું ત્રિકોણ પછી ત્રીજું અને ચોથું બરાબર ચાર ત્રિકોણ થઈ ગયા તો બીજું બીજી આકૃતિમાં કેટલા ત્રિકોણ થયા તમારી પાસે તો ચાર હવે ત્રીજી આકૃતિ જુઓ જો અહીંયા ઉપર જે એક બીજું ત્રિકોણ અહીંયા ત્રણ અને અહીંયા ચાર ચાર ત્રિકોણ થઈ ગયા એટલે છેલ્લી આકૃતિમાં પણ કેટલા ત્રિકોણ છે ચાર બરાબર હવે શું છે ચોરસ હવે આપણે શું ગોતવાનું છે ચોરસ હવે પહેલી આકૃતિમાં ચોરસ જુઓ તો એક બે ત્રણ અને ચાર અને પાંચ તો પહેલી આકૃતિમાં કેટલા ચોરસ થયા પાંચ બરાબર હવે બીજી આકૃતિ જુઓ તો કેટલા ચોરસ ચોરસે ગણજો હ એક બે ત્રણ અને ચાર તો બીજી આકૃતિમાં પણ કેટલા થયા ચાર હવે ત્રીજી આકૃતિમાં ગણો તો ચોરસ એક બે ત્રણ પછી અહીંયા છે ચાર અહીંયા પાંચ અને છ કેટલા ચોરસ થયા તો છ હવે જુઓ હવે શું છે છેલ્લે લમ ચોરસ હવે કેટલા જુઓ તો હવે જો પહેલી આકૃતિમાં પહેલી આકૃતિમાં કેટલા આકાર છે લંબચોરસ એક હવે અહીંયા જો આ બીજી આકૃતિ જે બનાવી છે એમાં આ જો આ પણ શું છે લંબચોરસ અને અહીંયા પણ શું બનાવ્યું છે લંબચોરસ એટલે કેટલા લંબચોરસ થશે એક અને બે કેટલા લંબચોરસ થયા બે પછી અહીંયા જુઓ હવે આ જે આકૃતિનો શેપ બનાવ્યો છે ને એ લંબચોરસ છે એટલે અહીંયા આમાં કેટલા લંબચોરસ છે એક એટલે અહીંયા લખો એક જુઓ હવે આટલું તમારે અહીંયા પૂરું કરવાનું છે આટલે સુધીનું પૂરું કરી નાખજો ચોપડીમાં બરાબર અંક લેખનની ભાગ બે એમાં તમારે રંગ પૂરવાના છે અને પછી આ ઉપરના રંગ છે નીચે રંગ આ રંગ રંગ ટીચરે સમજાયા અહીંયા પૂરવાના છે પછી અહીંયા આકારો સમજાયા આ આકારો લખવાના છે જેવી રીતે ટપકા જોડીને ટીચરે કર્યા છે એવી રીતે અને અહીંયા ગણીને આવી રીતે શેપ લખવાના છે કેટલા આકાર કયા છે ચોરસ કેટલા આકાર છે ગોળ કેટલા છે ત્રિકોણ કેટલા છે લમચોરસ કેટલા છે એવી રીતે બધા જો ટીચરે અહીંયા તમને સમજાવ્યું છે ને એવી રીતે જોઈને લખી નાખજો બરાબર